અમરેલી જિલ્લાના લાઠી ગામના સેતાપાટીની અંદર કોરોનાની વેક્સિનના ડોઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં એચબીએન ટીવી ન્યૂઝની ટીમ પહોંચીને જાણ્યું કે આ વેક્સિનનું રસીકરણ કઈ રીતે કરવામાં આવે છે અને કેટલી ઉંમરના વ્યક્તિને આ વેક્સિનનું રસીકરણ આપવામાં આવે છે. ડૉક્ટર આર આર મકવાણાની મંજૂરીથી એમનો સ્ટાફ, જેમાં ઝરણાબેન એન ભીંગરાડિયા ફાર્માસિસ્ટ, તેમજ રીતુબેન વી મકવાણા, તેમજ સ્નેહાબેન કે ભટ્ટ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પૂર્ણ કર્યો. બ્યુરો ચીફ મનીષભાઈ આહિર, તેમજ એસબીએન ટીવી ન્યૂઝની ટીમ લાઠી. સોમરેલી બ્યુરો ચીફ સાથે મનીષભાઈ આહિર, એમની સાથે કેમેરામેન બાવળિયા હોય છે, પ્રવીણભાઈ બાવળિયા, એ આ મેદાનની બધી માહિતી લે છે અને આપણે પ્રવીણભાઈ બાવળિયાને આ માહિતી સોંપીએ છીએ. એટલે એ તેમની પૂર્ણ જે કોઈ જવાબ છે, કોઈ સવાલના પ્રશ્ન છે એના જવાબ લઈ શકે. એટલે અમે પ્રવીણભાઈ બાવળિયાને અત્યારે હાલ એસબીએન ટીવી ન્યૂઝની ટીમ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની અંદર અહીંયા હાલ સેતાપાટીની અંદર પહોંચેલી છે કે જ્યાં વેક્સિનનું અત્યારે કામ ચાલી રહ્યું છે કોરોનાની મહામારીનું. અત્યારે હાલ અમે સેતાપાટીની અંદર, લાઠીની અંદર સેતાપાટીમાં આવેલા છીએ. એસબીએન ટીવી ન્યૂઝની ટીમ અત્યારે હાલ પહોંચી ગઈ છે. એમાં છે પ્રવીણભાઈ બાવળિયા, આશિષભાઈ મકરાણી, પિન્ટુભાઈ કેમેરામેન છે, મનીષભાઈ આહિર બીરો ચીફ છે. અત્યારે હાલ હમણાં આપણે થોડી વારમાં જાણીએ કઈ રીતે વેક્સિન મુકાઈ રહ્યું છે સેતાપાટી અંદર અને શું અત્યારે કઈ રીતની ઓલી પ્રક્રિયા ચાલી રહી છે. આપણે જરાક આ મેડમો પાસેથી જાણીએ કે કઈ રીતનું અત્યારે એસબીએન ટીવી ન્યૂઝ સાથે. તો આપણે અત્યારે વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે, તો આપણે પૂછીએ મેડમને કે અત્યારે અભી હાલ સુધીની અંદર કેટલા વેક્સિનેશનના ડોઝ દેવાઈ ગયા છે ને કેટલા સિનિયર સિટીઝને એને આપેલા છે? તો આપણે મેડમ તમારું નામ જણાવશો? મારું નામ ઝરણાબેન ભીંગરાડિયા છે, નામ ફાર્માસિસ્ટ છું. ના વેક્સિનેટર છે. આજના સિનિયર સિટીઝનમાં 15-16 લાખ આવ્યા છે. અત્યારે જે આ તમે જે વિસ્તારની અંદર જે તમે ડોઝ વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ કરેલો છે, તો આ કેટલામાં ચરણનું વેક્સિનેશન ડોઝ છે? આ પ્રથમ ચરણમાં આ વિસ્તારમાં પ્રથમ ચરણે સિનિયર સિટીઝનનો ડોઝ કરવામાં આવે છે. તો અત્યારે આ કાર્યક્રમ તમે સવારના કેટલા ટાઈમથી ચાલુ કરેલું એ બતાવશો? 9 વાગ્યાથી ચાલુ કરેલ છે અને સેક્શન પૂરું થઈ 6 વાગ્યા બરાબર. અંદાજે 6 વાગ્યા સુધી વેક્સિનેશન કરવાનું બરાબર. અને આ વિસ્તારનો પ્રથમ જ ડોઝ છે.